યોજાય ચેસ ટુર્નામેન્ટ રાજકોટ ખાતે આરએમસી અને ગેસફોર્ડ ચેસ ક્લબ દ્વારા એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં અબાલ વૃદ્ધ સૌએ હોંશભેર ભાગ લીધો હતો, જેમાં રાજકોટની બહારના સ્પર્ધકો માટે રહેવા તેમજ જમવાની સગવડતા ફ્રી ઓફ કોસ્ટ હતી, તેમજ ટુર્નામેન્ટમાં કોઈ જ એન્ટ્રી ફી લેવામાં આવી નથી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ક્લબના પ્રમુખ નટુભાઈ સોલંકી, હર્ષદભાઈ ડોડિયા, કાલિદાસભાઈ વ્યાસ, ખીરોદભાઈ રાવલ તેમજ અન્ય સભાસદોએ ભારે જહેમત ઉઠાવી હતી. કોઈ જાતની બીજી સમસ્યા એવું તમે ઈચ્છો કે ભવિષ્યમાં પણ આવી જ ટુર્નામેન્ટો થાય? કાલે 5 પછી આરએમસી અને ગેસફોર્ડ ક્લબ દ્વારા આયોજિત આ જે ટુર્નામેન્ટ છે એમાં આપ તો સિનિયર પ્લેયર છો અને ચેસ ક્લબના આપ સિનિયર મેમ્બર પણ છો, તમારો પ્રતિભાવ આપશો. બદલ પ્રતિભાવની અંદર જોઈએ તો છેલ્લા 10 વર્ષ ત્યાં ચેસની જે પ્રગતિ થઈ રહી છે એ અમારા જેવા જૂના ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે, સાથોસાથ અમારી તંદુરસ્તીમાં પણ એ વધારો કરે છે. આજની આ ટુર્નામેન્ટ છે, આવી રાજકોટથી ઘણી બધી વાર ટુર્નામેન્ટ રમાઈ ગઈ. આ ટુર્નામેન્ટ પણ ખૂબ જ સફળ થઈ છે અને ખાસ કરીને ટુર્નામેન્ટની અંદર જો કહીએ તો અમારી સફળતા પાછળ અમારા કાર્યકરો તો ઠીક, પરંતુ જે ખેલાડી મિત્રો હોય છે એ ઉપરાંત અન્ય મિત્રો પણ જે છે એ અને વાલીઓનો જે સપોર્ટ હોય છે એ ખરેખર પ્રશંસનીય હોય છે. અને હું તો કાંઈ આ તબક્કે વાલીઓને અને અન્ય જે સહકાર આપનાર ભાઈઓનો ખૂબ ખૂબ સર્વથી આભાર માનું છું અને ભવિષ્યમાં જ આવો સાથ સહકાર મળશે એવી અપેક્ષા રાખવી અયોગ્ય નહીં ગણાય. સાહેબ, અમે એવું સાંભળ્યું છે કે આગામી 14 ડિસેમ્બરે રાજકોટમાં ફિડે ટુર્નામેન્ટ થવાની છે અને કોઈ ખાનગી સંસ્થા એમાં 2000 રૂપિયા ચાર્જ રાખવાની છે, તો આ બાબતમાં તમારું શું કે મંતવ્ય છે? હું જે હું રમત સાથે સંકળાયેલો હોઉં છું અને રમત બાબતે જોઉં છું, શું ચાર્જ કે શું આ એ બાબત હું કશું જાણતો નથી હોતો. નહીં, બાળકોના હિતમાં શું હોવું જોઈએ? બાળકોના હિતની એ વાત બરાબર છે, એ લોકો જે આ લોકો જે ટુર્નામેન્ટ કરતા હોય છે એ સમજીને કરતા હશે એવું મારું મંતવ્ય છે. આપણી સમક્ષ અત્યારે ગેસફોર્ડ ચેસ ક્લબના પ્રમુખ નટુભાઈ હાજર છે, જેઓ 40 વર્ષથી રોજની એક ચેસની ગેમ રમે છે. આપણે એમને અભિપ્રાય પૂછીશું કે આરએમસી અને આપની ક્લબ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આપને વાલીઓ તરફથી શું પ્રતિભાવ મળ્યો છે અને આરએમસી તરફથી શું સહયોગ મળ્યો છે તે જણાવશો? આરએમસી તરફથી અમને 78,000 એની ગ્રાન્ટ મળી છે અને એમાં અમે રહેવાનું જમવાનું બધું ગોઠવ્યું છે, ઇનામ ટ્રોફી લોકલ રકમને ઇનામ કેસ બોર્ડ થોડું પાસે અમને ખૂબ જ સહયોગ આપ્યો. ઉદયભાઈ રાજગણ અમે બધાને ખૂબ જ આભારી છીએ અને આવી નવી ટુર્નામેન્ટ થતી રહે અમે એ જ ઈચ્છા છે. રાજકોટમાં જે વધારે ટુર્નામેન્ટ જેમ રમાય એ કેસના ખેલાડી માટે સારું છે. પણ અમે એવું સાંભળ્યું છે કે કોઈ ખાનગી સંસ્થા જનતાના હિતની બદલે ચાર્જ લઈ અને ટુર્નામેન્ટ રમાડવાની છે, તો એમાં આપનું મંતવ્ય? દરેક સંસ્થા એની રીતે આયોજન કરતી હોય, એ લોકોને જે રીતે યોગ્ય લાગ્યું હોય એ રીતે કરતા હોય. પણ અમે સાંભળ્યું છે કે ગ્રાન્ટ તો આરએમસી એમને પણ આપવાની છે, 2 લાખ એ લોકોનો પ્રશ્ન છે. રિપોર્ટર આરજી સરવૈયા, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ.